તાજેતરમાં નીતિ આયોગ દ્વારા SDG ઇન્ડિયા ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવેલો છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ઇન્ડિયા ભારતના સંદર્ભમાં રાખી અને નીતિ આયોગે આ ઇન્ડેક્સ રજૂ કરેલો છે. SDG મોસ્ટ IMP ટોપિક છે. દરેક પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે, પ્રિલિમ્સ હોય કે મેઇન્સ હોય. મેઇન્સમાં તો વારંવાર એના 10 માર્કના 15 માર્કના પ્રશ્ન જે છે એ પૂછાય છે. GPSCનો સખત ફેવરિટ નેક્સ્ટ લેવલનો ટોપિક છે, એનો મોસ્ટ ફેવરિટ ટોપિક છે. વારંવાર પ્રશ્ન પૂછા કરે છે. ફોરેસ્ટની એક્ઝામમાં તો તમને ખ્યાલ હશે કે SDG ગોલ જે છે વારંવાર પૂછાય છે. આપણે થોડું આનું એનાલિસિસ કરીએ અને સમજીએ. SDG પહેલાં તો શું છે? તો યુનાઇટેડ નેશન્સ દ્વારા વિશ્વના બધા દેશો ભેગા થયા અને નક્કી કર્યું કે આપણે 17 જેટલા લક્ષ્યાંકો ઉપર, ગોલ્સ ઉપર કામ કરીશું. SDG સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, ટકાઉ લક્ષ્યાંકના ગોલ નક્કી કર્યા. 17 ગોલ કઈ રીતે યાદ રાખવા? એની મેં એક ટ્રીક બનાવી દીધી છે અને યાદ રાખવાની ટ્રીક કહી દીધી છે. પહેલો ગોલ છે કે પહેલો છે કે નો પોવર્ટી રિમૂવલ માટે. બીજા નંબરનો છે ઝીરો હંગર. ત્રીજા નંબરનો છે હેલ્થ સંબંધિત. ચોથા નંબરનો છે એજ્યુકેશન સંબંધિત. 17 કઈ રીતે યાદ રાખવા એની વાત કરેલી છે. તો 17 ગોલ છે અને 169 જેટલા ટાર્ગેટ છે. અને એવી વાતો કરેલી છે કે 2030 સુધીમાં આપણે આ બધું પ્રાપ્ત કરી લેવાનું છે. વિશ્વના બધા દેશો ભેગા થયાને 2030 સુધીમાં 17 ગોલ અને 169 જેટલા ટાર્ગેટ જે છે એ અચીવ કરી નાખશે. તો એ બધા દેશો આની ઉપર પોતપોતાની રીતે કામ કરે. તો ભારતે શું કર્યું? ભારતે નીતિ આયોગને ધ્યાનમાં રાખી અને આ જ પ્રકારનો ઇન્ડેક્સ છે એ ભારતના લક્ષ્યાંકમાં બનાવ્યો અને જોયું કે ભારતમાં કયા રાજ્ય જે છે એ કયા ગોલની અંદર કેટલું આગળ વધેલા છે. એટલે SDGને ધ્યાનમાં રાખી અને SDG ઇન્ડિયા ઇન્ડેક્સ લોન્ચ કર્યો. પ્રશ્ન પૂછે છે કે SDG ગોલ કોણે બનાવેલા છે? તો યુનાઇટેડ નેશન્સે. પરંતુ SDG ઇન્ડિયા ઇન્ડેક્સ કોણ લોન્ચ કરે છે? તો એ નીતિ આયોગ લોન્ચ કરે છે. હવે જો 17 ગોલ જે છે, તો નીતિ આયોગ જ્યારે ભારતના સંદર્ભમાં આ ઇન્ડેક્સ લોન્ચ કરશે તો 17 ગોલને ધ્યાનમાં નહીં લે. કેમ? કારણ કે અમુક ગોલ જે છે એ રાજ્યને ન લાગુ પડતા હોય, તો જે રાજ્યને જે રીતના લાગુ પડતા હોય એના આધારે એ બનાવે છે. બીજી મોસ્ટ IMP વસ્તુ, સરકાર દ્વારા એક બીજો પણ ગોલ રજૂ કરવામાં આવેલો છે, PDI પંચાયત ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. અને બીજી વાત કરીએ કે આજે ભારત વિશ્વ લેવલના જે યુનાઇટેડ નેશન્સના જે ગોલ છે, તો એવી જ રીતે ભારત સરકારે વિચાર્યું કે જો ભારતમાં આ બધા ગોલને અચીવ કરવા હશે તો શું કરવું પડશે? તો પહેલાં તો દરેક રાજ્યએ આ ગોલ અચીવ કરવા પડશે. પણ એની કરતાંય મોસ્ટ IMP વસ્તુ એ છે કે પહેલાં દરેક ગામડાએ આ ગોલ અચીવ કરવા પડશે. દરેક ગામડાએ આ SDG ગોલ અચીવ કરવા પડશે. એટલે સરકારે એની માટે એક કામ ધંધો કર્યો, કયો? PDI પંચાયત ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. સરકારે શું બનાવ્યું? PDI પંચાયત ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. અને પંચાયત ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અંતર્ગત 9 LSDG બનાવ્યા, લોકલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ. સરકારે 9 લોકલ LSDG બનાવ્યા. આજે 9 LSDG જે છે એની ઉપર હું એક અલગથી વિડીયો બનાવી દઈશ. પરંતુ હવે અત્યારે તમે એટલું યાદ રાખો કે યુનાઇટેડ, પ્રશ્ન તમને ડાયરેક્ટ કોઈ એવું પૂછે કે ભાઈ યુનાઇટેડ નેશન્સના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ 17 જે છે એને અચીવ કરવા માટે ભારતે શું કર્યું? તો ભારતે પહેલાં તો 2 અત્યંત મહત્ત્વના પગલાં લીધેલા છે. પહેલું કે નીતિ આયોગે SDG ઇન્ડિયા ઇન્ડેક્સ લોન્ચ કરે છે. બીજું કે સરકારે PDI પંચાયત ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અંતર્ગત 9 LSDG જે છે બનાવી દીધેલા છે. મતલબ આપણે શું કર્યું કે આપણે આખા ગોલને પ્રાપ્ત કરવા માટે, અચીવ કરવા માટે એને નાના નાના વિભાગમાં વહેંચી દીધો કે ભાઈ આખા ભારતે જો આ ટાર્ગેટ અચીવ કરવો છે તો પહેલાં દરેક ગામડું જે છે એ આ ટાર્ગેટ અચીવ કરી લે. દરેક ગામડું આ અચીવ કરી લેશે તો દરેક રાજ્ય આ ટાર્ગેટ અચીવ કરી લે, અને દરેક રાજ્ય અચીવ કરી લેશે તો દેશ ઓટોમેટિક જ આ વસ્તુ જે છે એ અચીવ કરી લેશે. તો આવી રીતે આ આખી આખી વસ્તુ છે. અત્યારે હવે આપણે વાત કરીએ કે SDG ઇન્ડિયા ઇન્ડેક્સ જે છે નીતિ આયોગે જે લોન્ચ કરેલો છે એનું શું વસ્તુ છે. તો એની વાત કરીએ તો ગુજરાત જે છે, ગુજરાતને 100 માંથી 74 માર્ક મળ્યા છે. ગુજરાતના માર્ક તમારે યાદ રાખવાના છે. કેમ? કારણ કે મેઇન્સની અંદર પ્રશ્ન પૂછવાની શક્યતા વધુ રહેલી છે. તો ગુજરાતને નીતિ આયોગનો ઇન્ડેક્સ છે એમાં 100 માંથી કેટલા? તો કે 74 માર્ક મળ્યા છે. હવે આજે ઇન્ડેક્સ છે ને એ 2 વર્ષ પછી લોન્ચ કર્યો છે. હવે આજે નીતિ આયોગનો આ ઇન્ડેક્સ છે તો એ કોને ધ્યાનમાં રાખી એને બનાવેલો છે? તો મેં તમને કીધું કે SDG ગોલ જે છે એને ધ્યાનમાં રાખીએ, અને એમાં પણ ખાસ કરીને એજ્યુકેશન એટલે કે શિક્ષણ, કે શિક્ષણ તો કે 4 નંબરનો ગોલ છે. સ્ત્રી પુરુષ સમાનતા તો એ 5મા અને 10મા નંબરનો ગોલ છે. બરાબર. ઉદ્યોગ ઇન્ડસ્ટ્રી જે 9મા નંબરનો ગોલ છે. બરાબર. પછી ઇનોવેશન અને ઇન્ડસ્ટ્રી એ બંને 9મા નંબરના ગોલ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ભૂખમરો નાબૂદી જે બીજા નંબરનો ગોલ છે. બરાબર. તો આ બધાને ધ્યાનમાં રાખી એને બનાવેલું છે. અને બીજું, આ નીતિ આયોગ એ વસ્તુ કરે છે કે આ બધા ગોલને રિમૂવ કરવા માટે, આ બધા ગોલને દૂર કરવા માટે સરકારની અલગ અલગ યોજના ચાલે છે. જેમ કે આપણે વાત કરીએ કે ગરીબી દૂર કરવા માટે પેન્શન યોજના ચાલે છે, વિધવા પેન્શન યોજના ચાલે છે, અલગ અલગ કૌશલ્ય વિકાસ યોજના ને એવું બધું ચાલે છે.
આજે સૌભાગ્ય યોજના એ બધું ચાલે છે, શિક્ષણ માટે બેટી બચાવો બેટી પઢાઓ યોજના ચાલે છે. તો આ બધી યોજનાનું અલગ અલગ રાજ્ય કેવી રીતે ઇમ્પ્લિમેન્ટેશન અમલીકરણ કરે છે એના અંતર્ગત એમને માર્ક પણ આપવામાં આવેલા છે. હવે વાત કરીએ જે 2020-21માં નીતિ આયોગે જે લોન્ચ કરેલો હતો ઇન્ડેક્સ, એમાં સમગ્ર ભારતનો જે સ્કોર હતો એ 100માંથી 66 માર્ક હતો, જે વધી અને 71 થઈ ગયો છે. તમારે શું યાદ રાખવાનું, તમારે બે વસ્તુ યાદ રાખવાની કે ઓવરઓલ ભારતનો સ્કોર પહેલાં કેટલો હતો અને અત્યારે કેટલો થયો, અને ગુજરાતનો સ્કોર કેટલો છે. તો પહેલાં 2020-21માં જે ગોલ રજૂ કરેલો હતો ઇન્ડેક્સ, એમાં ભારતનો સ્કોર 66 હતો, જે અત્યારે વધી અને 71 થઈ ગયો છે. અને ગુજરાતનો સ્કોર કેટલો છે, તો કે ગુજરાતનો 74 છે, એટલે કે 74 માર્ક ગુજરાતને મળેલા છે. આ આખ્યાખા ઇન્ડેક્સની અંદર વાત કરીએ તો ઉત્તરાખંડ અને કેરળ જે છે એનો પહેલો નંબર આવેલો છે, ઉત્તરાખંડ અને કેરળનો. હવે બીજી વાત કરીએ ને તો આની અંદર મુખ્યત્વે સોશિયલ, ઇકોનોમિક અને એન્વાયરમેન્ટ આ ત્રણ મુદ્દા ઉપર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. સોશિયલ એટલે કે સોસાયટી, ઇકોનોમિક એટલે કે આર્થિક અને એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ, એ ત્રણ મુદ્દા ઉપર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. અને એ ત્રણ મુદ્દાને આપણે જોઈએ તો આમાં ઉત્તરાખંડ અને કેરળ એની અંદર આગળ પડતા છે. એમને 79 માર્ક મળેલા છે, 79 ઉત્તરાખંડ અને કેરળ બેયનો પહેલો નંબર છે સંયુક્ત રીતે 79 માર્ક. બીજા નંબરે છે તમિલનાડુ, એને 78 માર્ક મળ્યા છે. અને ગુજરાતને મેં તમને કીધું એવી રીતે 74 માર્ક મળેલા છે. ગુજરાત જે છે એ 9મા નંબરે છે, ગુજરાતનો રેન્ક જે છે એ 9મો આવેલો છે. તો આ બે ત્રણ પહેલો નંબર કોણ છે ને એ બધું તમને ખ્યાલ હોવું જોઈએ, કેમ કારણ કે આ તમને કમ્પેર કરવા માટે, સરખામણી કરવા માટે ને એ બધામાં પૂછશે અને મેન્સમાં આમાંથી પ્રશ્ન પૂછવાની શક્યતા ખૂબ વધુ રહેલી છે. બીજી અહીંયા તમે ખાસ કરીને જોશો તો તમને ખ્યાલ આવશે કે સાઉથ ઇન્ડિયાના જે રાજ્યો જે છે એ આની અંદર બહુ આગળ પડતા છે. હવે જો આપણે યુનાઇટેડ નેશન્સે જે ગોલ બનાવેલા છે તો એ 17 ગોલ છે અને એના ટાર્ગેટ જે છે ને એ 169 છે. પરંતુ આ નીતિ આયોગનો જે આ SDG ઇન્ડિયા ઇન્ડેક્સ છે એમાં 113 જેટલા માપદંડ, 113 જેટલા ટાર્ગેટને ધ્યાને લીધેલા છે. કેમ કારણ કે મેં તમને કીધું કે અમુક જે છે ને અમુક ઇન્ટરનેશનલ લેવલના છે તો એ આપણે રાજ્યને લાગુ ન પડતા હોય. જેમ કે એક ગોલ છે લાઈફ અંડર વોટર, મરીન લાઈફ ઉપરનો એક ગોલ છે લાઈફ બિલો વોટર, તો એ ભાઈ રાજ્યને લાગુ ન પડે. એટલે નીતિ આયોગવાળું જે છે એમાં ખાલી 113 જ ટાર્ગેટ માપદંડ જે છે ટાર્ગેટ એને ધ્યાને લેવામાં આવે છે. તો આ વસ્તુ તમને વિધાનવાળા વાક્યમાં પૂછાઈ દેશે, તમને કહેશે કે ભાઈ નીતિ આયોગનો આ જે SDG ઇન્ડિયા ઇન્ડેક્સ જે છે એમાં 113 માપદંડ છે, તો તમને એવું લાગશે કે ના ના યુનાઇટેડ નેશન્સના તો 169 169 છે, તો આ વિધાન ખોટું હશે. પણ એવું નથી, બે તમારે બેનું કન્ફ્યુઝન તમે રાખતા નહીં. તો મુખ્યત્વે ગરીબી નિર્મૂલન એટલે કે નો પોવર્ટી, ભૂખમરો નિર્મૂલન એટલે કે આજે હંગર રિમૂવલ જે છે, પછી ગુડ હેલ્થ સારું આરોગ્ય, સુખાકારી અને ગુણવત્તા સફર શિક્ષણ એટલે કે ક્વોલિટી એજ્યુકેશન, સ્ત્રી પુરુષ સમાનતા 5મા નંબરનું જે ગોલ જે છે, ચોખ્ખું પાણી એટલે કે ક્લીન વોટર એન્ડ સેનિટેશન 6ઠા નંબરનો ગોલ, અને ક્લીન એનર્જી સોલાર એનર્જી એ બધા ઉપર ધ્યાને રાખી અને આ બધી વસ્તુ કરેલી છે. 17-17 ગોલ તમને ખ્યાલ હોવો જોઈએ, કારણ કે મેન્સમાં ઓલરેડી આની પહેલાં 2-3 વાર જે છે 10-10 15-15 માર્કના પ્રશ્ન આની ઉપર પૂછાઈ ગયા છે. તો ગુજરાતનો કેટલો સ્કોર છે, તો કે ગુજરાતનો 74 સ્કોર છે. ઓવરઓલ ભારતનો કેટલો સ્કોર છે, ઓવરઓલ ભારતનો જે છે એ 71 સ્કોર છે. ભૂખમરાની સ્થિતિમાં જોઈએ ને તો ગુજરાત જે છે એ રેડ ઝોનમાં છે, એટલે કે ગુજરાતનો સ્કોર સારો છે નહીં. ભૂખમરાની અંદર ગુજરાત ખરાબ છે, એનો સ્કોર જે છે એ આખા દેશનો સરેરાશ સ્કોર 52 છે, તો ગુજરાતનો 50 કરતાં પણ નીચે છે. ક્વોલિટી એજ્યુકેશનની અંદર વાત કરીએ તો ગુજરાત જે છે એનો સ્કોર સારો છે, 50-65 જેટલો છે. તમને ખ્યાલ હશે કે ક્વોલિટી એજ્યુકેશનમાં તો ગુજરાત સારું એવું કામ કરે છે, સ્માર્ટ સ્કૂલ, ડિજિટલ સ્કૂલ, પછી મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ ચલાવે છે, અને થોડા સમય પહેલાં આપણે ગાંધીનગરની અંદર વિદ્યા સમીક્ષા કેન્દ્ર બનાવ્યું છે કે જે એક રીતે વર્લ્ડ લેવલનું કટિંગ એજ ટેકનોલોજી ધરાવતું જે છે એ ક્વોલિટી એજ્યુકેશન માટેનું ટૂલ છે કે જે સમગ્ર વિશ્વમાં ડંકો વગાડે છે, અને એને તો ગુડ ગવર્નન્સનો એવોર્ડ પણ મળેલો છે વિદ્યા સમીક્ષા કેન્દ્ર. તો એજ્યુકેશનમાં આપણે આગળ પડતા છીએ. જો મેન્સમાં પ્રશ્ન પૂછીએ તો તમારે આ પણ લખવું પડે કે ભાઈ ગુજરાત પાછળ શું લેવા છે, તો કે ભૂખમરામાં પાછળ છે, પણ એજ્યુકેશનમાં આપણે જે છે એ વ્યવસ્થિત સારા એવા છીએ. જેન્ડર ઇક્વાલિટી 5મા નંબરનો ગોલ એટલે કે સ્ત્રી પુરુષ સમાનતાની બાબતમાં એમાં પણ ગુજરાતનું કામ ધંધો સારો છે, એમાં આપણે પરફોર્મર કેટેગરીની અંદર છીએ, 50-65ની અંદર છીએ. એવી રીતે આપણે વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરીએ છીએ, વાઇબ્રન્ટ સમિટનું વારંવાર આયોજન કરીએ છીએ, એટલે ઇન્ડસ્ટ્રી, ઇનોવેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એની બાબતમાં આપણે પરફોર્મર તરીકે છીએ, એમાં પણ સારું છે. અહીંયા તમે જોઈ શકો છો કે ભારતનો ઓવરઓલ સ્કોર જે છે એ 71 એટલે કે 71 છે. ગયો ઇન્ડેક્સ જે આવ્યો એ પહેલાં 66 હતો, અત્યારે વધી અને 71 થયો. પરંતુ 2018માં જ્યારે આપણો સ્કોર જે છે ખાલી 57 હતો, એ વધી અને અત્યારે 71 જેટલો થઈ ગયો છે. પહેલા નંબરે કયા રાજ્ય છે એ મેં તમને કહી દીધા કે ઉત્તરાખંડ અને કેરળ જે છે એ પહેલા નંબરે છે. જ્યારે છેલ્લા નંબરે કોણ છે, તો કે છેલ્લા નંબરે જે છે એ
આપણે બિહાર અને અરુણાચલ પ્રદેશ જે છે એ છેલ્લા નંબરે છે, બિહાર અને અરુણાચલ પ્રદેશ છેલ્લા નંબરે છે. હવે બીજી વાત કરીએ કે સરકારે આમાં આજે આખે આખો એવોર્ડ આજે ઇન્ડેક્સ રજૂ કર્યો છે નીતિ આયોગે, તો એમાં ફ્રન્ટ રનર, પરફોર્મર એવી રીતે અલગ અલગ કેટેગરીની અંદર પણ આને વિભાજિત કરેલા છે, ફ્રન્ટ રનર ને બેસ્ટ પરફોર્મરને એવી રીતે. બીજું અહીંયા જોઈએ કે ભાઈ સરકારે કયો કયો જે છે એ યોજનાને એવું બધું ચાલુ કરેલું છે કે જેના અંતર્ગત આ બધો ફાયદો થાય. તો સરકારે એક તો PMAY આવાસ યોજના શરૂ કરેલી હતી જેમાં 4 કરોડ ઘર બનાવી દીધા છે. પછી આપણે વાત કરીએ 11 કરોડ જેટલા ટોયલેટ બનાવેલા છે, ઇન્ડિવિડ્યુઅલ ટોયલેટ અને કમ્યુનિટી ટોયલેટ. પછી 10 કરોડ જેટલા LPG કનેક્શન આપેલા છે ઉજ્જવલા યોજના અંતર્ગત. ટેપ વોટર કનેક્શન આપેલું છે જળ જીવન મિશન અંતર્ગત, હર ઘર જળ અંતર્ગત. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય કેન્દ્ર બનાવેલા છે, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર બનાવેલા છે જેના કારણે આપણે 3જા નંબરનો ગોલ અચીવ કરી શકાય. નાફસા નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત 80 કરોડ લોકોને સારું એવું અનાજ, સસ્તા ભાવે અનાજ આપવામાં આવે છે. પછી આરોગ્ય આયુષ્માન આરોગ્ય મંદિર બનાવેલા છે. DBT અંતર્ગત 34 લાખ કરોડ રૂપિયા જે છે એ મોકલેલા છે અને જનધન એકાઉન્ટને એવું બધું બનાવેલા છે. સ્કેલ ઇન્ડિયા મિશનને એવું બધું ચલાવેલું છે. PM મુદ્રા યોજના જે છે એ ચલાવેલી છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સૌભાગ્ય યોજના, રિન્યુએબલ એનર્જી ઉપર આપણે વધુ ફોકસ કરેલું છે. તો આ બધી વસ્તુઓ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર પણ ફોકસ કરેલું છે. તો પ્રશ્ન અહીંયા એ પણ પૂછી શકે છે કે SDG અચીવ કરવા માટે આપણે ગુજરાત સરકાર અને ભારત સરકારે કયા કયા ઇન્ટરવેન્શન, કઈ કઈ પહેલ ઇનિશિયેટિવ કરેલા છે, તો આ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. તો આટલી વસ્તુ જે છે એ તમારે યાદ રાખવાની છે, આમાંથી પ્રશ્ન વારંવાર પૂછાઈ શકે છે. બાકી LSDG જે છે 9 પંચાયતના ગામડાના એની ઉપર હું એક અલગ વિડીયો બનાવી દઈશ.